આજ રાષ્ટ્રીય પર્વ 71મા પ્રજાસત્તાક દિવસે આપણે ઉપસ્થિત છીએ ત્યારે આજના રાષ્ટ્રીય ધ્વજને આરોહણ કરવાનો મોકો ભાઈશ્રી મોહનભાઈને મળ્યો. મોહનભાઈ, આપણા વડીલ મનસુખભાઈ, પ્રવીણભાઈ, અન્ય વેપારી મિત્રો, બંદરમાંથી આવેલ વેપારી મિત્રો, મારા સાથી સદસ્યશ્રી પૂર્વ પ્રમુખ વંદાબેન, કાંતિભાઈ, અન્ય સદસ્યશ્રીઓ, ગામના આગેવાન મિત્રો, દરેક સમાજના આગેવાનો, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે આપણે પ્રજાસત્તાક અને સીએ એનઆરસી વિશે તો મોટાએ અને વિકાસ કાર્યો વિશે ઘણું બધું કીધું. આપણે સૌ નાગરિકો નગરપાલિકા સ્વચ્છ જોઈએ છે, બધાને ગંદકી નથી જોતી કોઈને, પણ ગંદકી આપણે જ કરીએ છીએ. એ ગંદકી પર આપણે સહયોગ કરશું તો જ નગરપાલિકા કંઈક કરી શકશે. અત્યારે આપણી અંદાજિત વસ્તી 75,000 છે ચારે ગામની, અને અમારી પાસે સફાઈ કર્મચારી 200 છે. 200 જણા 75,000 માણસોની સફાઈ, એને જે કરેલી ગંદકીની સફાઈ ક્યારે કરી શકે? આપણે સહયોગ આપીએ ત્યારે જ. મિત્રો, આ વિસ્તારમાં હમણાં ડોર ટુ ડોર કલેક્શન આપણે શરૂ કર્યું છે, ખાસ કરીને બ્રહ્માસંપાસ્ટો વિસ્તાર, ગાંધીનગરની ભૂંગા વિસ્તારમાં, માવતીનગરમાં, આ બધા વિસ્તાર જે આપણે નાના નાના કહીએ છીએ, જે વધારે પ્રશ્નો છે તે સમજી ન શકે આપણે માનતો. આજ એ જ લોકો આ ડોર ટુ ડોર કલેક્શનમાં પૂરો સહયોગ આપે છે. અને હવે વાત રહી આપણા જાગૃત વિસ્તારની, કરીએ નવી બજાર, નવી નગરી જેવા વિસ્તારમાં જ આ પ્રશ્નો હજુ વધી છે. અને આ વિસ્તાર મને ખાસ કહેવાનો મતલબ એ છે કે જે અભણ માણસ છે, જેની પાસે ઓછું જ્ઞાન છે, એ લોકો આ ડોર ટુ ડોર કલેક્શનમાં અને સહયોગ કરે છે. એ શા માટે કરે છે એ પણ કહું. એ વિસ્તારની અંદર કોઈ જગ્યાએ કચરા પેટી રાખવાની જગ્યા નથી. માનો કે કોઈ જગ્યાએ ઢગલો કરે એટલે સામ સામા માણસો બાજે છે, શું કામ બાજે કે જગ્યા નથી કચરો રાખવાની, કે આટલું લોકોએ દબાણ કરી દીધું છે. એ અત્યારે મેટ્રો નથી, પણ મુદ્દો એ છે એટલે એ લોકો કે રોડ ઉપર કે કઈ કચરો નથી રહેતા, ડોર ટુ ડોર કલેક્શન ની વાત જોઈ છે. અને રોજના 5 થી 6 ફોન આવતા હશે કે આજે તમારો ડોર ટુ ડોર મોડો પહોંચ્યો છે, આવ્યો નથી. એટલે ડોર ટુ ડોર કલેક્શન જે વાહન છે એને આપણે સહયોગ કરીએ, ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરીએ કરીએ. હાલ અત્યારે આપણે જે સંરક્ષણ સત્તા સંરક્ષણ ચાલી રહ્યું છે એમાં એ પ્લસ માટે એપ્લાય થયા છીએ. મને આશા છે આ વિસ્તારના લોકો આ એ પ્લસ ની અંદર પૂરેપૂરો સહયોગ કરશે અને આપણે એ પ્લસ લેશું. અને બીજી વાત, આપણા અને મારા મોટાભાઈ સ્વદેશી કુટુંબા માણે અગાઉ જે સ્કૂલ માટે સંકલ્પ કર્યો હતો, સ્કૂલની જે મિટિંગ લીધી હતી વાલીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે, ત્યારે એને મને ફોન કર્યો હતો ત્યાંથી કે ભાઈ આપણે સ્કૂલને કઈ રીતે અલગ કઈ લવું કરી શકીએ, મોટિવેશન કરી શકીએ. એટલે ત્યારે એના ડિજિટલ ક્લાસ, લર્ન વિથ ફન અને કોમ્પ્યુટર લેબની વાત કરી હતી, જેનું આજે જ આપણે લોકાર્પણ ઓખા હાઈસ્કૂલ ખાતે કરશું. તો તમામ વેપારી આગેવાન મિત્રોને મારી વિનંતી છે કે તમામ તે લોકો અહીંયા જોડાય અને તમારા બાળકો કઈ રીતે ભણે છે, હવે ડિજિટલ ક્લાસમાં એને કેવી રીતે ભણાવવામાં આવશે અને તે શું છે ઓખા માટે નવું છે. આખો દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યો છે, તો ઓખા શું કામ પાછળ નહીં. એટલે તમામ વેપારી મિત્રો આગેવાનો બધા વડીલોને કહું કે આ પ્રોગ્રામ પ્રત્યે આપણે ત્યાં એનું લોકાર્પણ રાખ્યું છે, તમે પણ જો. અને ખાસ આ પ્રકારના શિક્ષકોને પણ ટ્રેનિંગ કરવામાં આવશે. અને શિક્ષકો મૂંઝાય નહીં કે અમારી માટે કે ઠોકે છે બધું, તમે પણ ટેન્શન નહીં લેતા, તમને પણ ખાસ અલગ પ્રકારના ક્લાસ આપવામાં આવશે. અને અત્યારે સ્માર્ટ મોબાઈલ બધા શિક્ષકો વાપરે છે અને એના માટે પણ બહુ અઘરું નહીં થાય, એટલે સ્માર્ટ ટીવી છે, એન્ડ્રોઈડ ટીવી છે, એટલે યુટ્યુબ થી માની બધા સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે અને તમે આરામથી લોકો અને વિદ્યાર્થીઓને સમજાવી શકશો. બસ દાદુ નહીં કહેતા, સમયનો થોડો ટીપ છે, મોહનભાઈ થોડુંક લાંબુ બોલ્યા છે અને બધી જ માહિતી આપી દીધી છે, તો ફરીથી
મારી ટીમ મોખા નગરપાલિકાના ચારે વિસ્તારના તમામ સદસ્યોનો અને મારા ઉપપ્રમુખશ્રીઓનો આભાર માનું છું. મને દરેક નિર્ણયની અંદર પૂરતો સહયોગ કરે છે, કઠોરમાં કઠોર નિર્ણયમાં પણ મારી સાથે રહે છે. તમામ મારા સદસ્યોનો હું આભાર માનું છું, ચીફ ઓફ એસોસિયેશનનો પણ આભાર માનું છું, ગ્રામજનોનો પણ આભાર માનું છું, દરેક વેપારી મિત્રોનો પણ આભાર માનું છું. દરેક જગ્યાએ મોટિવેટ કરે છે. શિવ શિવ જય હિન્દ.